શાંતિ 18/12/2023 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો આત્મા અને પરમાત્માનું મિલન જ સાચો સાચો સંગમ અથવા કુંભ છે. આ જ મિલનથી તમે પાવન બનો છો. યાદગારમાં પછી તેઓ મેળો મનાવે છે. પ્રશ્ન છે, આપ બાળકોમાં કઈ વાતની ખૂબ ખૂબ સયાનપ એટલે કે સમજણ શાણપણ જોઈએ? ઉત્તર છે, જ્ઞાનની જે નાજુક વાતો છે તેને સમજાવવાની ખૂબ સયાનપ જોઈએ. યુક્તિથી જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગને સિદ્ધ કરવાનો છે. એવી રીતે સમજાવવાનું છે જેવી રીતે ઉંદર ફૂંક પણ મારે છે અને કાપી પણ લે છે. તો સર્વિસ એટલે કે સેવાની યુક્તિઓ રચવાની છે. કુંભના મેળા પર પ્રદર્શન લગાવીને અનેક આત્માઓનું કલ્યાણ કરવાનું છે. પતિતથી પાવન થવાની યુક્તિ બતાવવાની છે. ગીત છે, ઇસ પાપ કી દુનિયા સે કહીં દૂર લે ચલ, જહાં સુખ ચૈન મિલે. ઓમ શાંતિ. બાપ બાળકોને સમજાવે છે પાપની દુનિયાને કળિયુગ, પતિત ભ્રષ્ટાચારી દુનિયા કહેવાય છે, અને પછી પુણ્યની દુનિયાને સતયુગી પાવન શ્રેષ્ઠાચારી દુનિયા કહેવાય છે. પરમ આત્મા જ આવીને પુણ્યાત્મા પવિત્ર આત્મા અથવા પુણ્યની દુનિયા બનાવે છે. મનુષ્ય પુકારે છે પતિત પાવન બાપને, કારણ કે પોતે પાવન નથી. જો સમજે પતિત પાવની ગંગા છે અથવા ત્રિવેણી છે, પછી પુકારે કેમ છે કે હે પતિત પાવન આવો? ગંગા અથવા ત્રિવેણી તો છે જ, એના હોવા છતાં પણ પુકારતા રહે છે. બુદ્ધિ પછી પણ પરમાત્મા તરફ જાય છે. પરમ પિતા પરમાત્મા જે જ્ઞાન સાગર છે એમને આવવાનું છે. ફક્ત આત્મા નહીં પરંતુ પવિત્ર જીવ આત્મા કહેવાશે. હમણાં પાવન જીવાત્મા તો કોઈ નથી. પતિત પાવન બાપ આવે જ ત્યારે છે જ્યારે સતયુગી પાવન દુનિયાની સ્થાપના કરવાની છે અને કળિયુગી દુનિયાનો વિનાશ કરવાનો છે. જરૂર સંગમ યુગ પર જ આવશે. સંગમને કુંભ પણ કહે છે. ત્રિવેણીનો સંગમ છે, એનું નામ રાખી દીધું છે કુંભ. કહે છે ત્રણેય નદીઓ પરસ્પર મળે છે. હકીકતમાં છે બે નદીઓ. ત્રીજી નદીને ગુપ્ત કહી દે છે. તો શું આ કુંભના મેળામાં પતિતથી પાવન થશે? પતિત પાવને તો જરૂર આવવાનું છે. જ્ઞાનના સાગર એ છે. પતિત દુનિયાને પાવન બનાવવી, કળિયુગને સતયુગ બનાવવો, આ તો પરમ પિતા પરમાત્માનું જ કામ છે, ન કે મનુષ્યોનું. આ તો બધી અંધશ્રદ્ધા છે. હવે આંધળાઓને લાઠી જોઈએ. તમે હમણાં લાઠી બન્યા છો નંબર 12 પુરુષાર્થ અનુસાર. લાઠીઓ પણ અલગ અલગ પ્રકારની હોય છે. કોઈ લાઠી 100 રૂપિયાની અને કોઈ 2 રૂપિયાની પણ હોય છે. અહીં પણ બધા નંબરવાર છે. કોઈ તો ખૂબ સર્વિસેબલ સેવાધારી છે. જ્યારે બીમાર થાય છે ત્યારે સર્જનને બોલાવવા પડે છે. હવે આ છે જ પતિત દુનિયા. તમે પાવન બની રહ્યા છો. કહેવાય છે
આત્મા પરમાત્મા અલગ રહ્યા બહુકાળ, પછી જ્યારે પરમપિતા પરમાત્મા અનેક આત્માઓની વચ્ચે આવે છે તો તેને કહેવાય છે સંગમનો કુંભ. મનુષ્ય કુંભના મેળા પર ખૂબ દાન કરે છે, તે કમાણી થશે સાધુ સંતોને અને ગવર્મેન્ટને. અહીં તમારે તન મન ધન સહિત બધું જ દાન કરવાનું છે પતિત પાવન બાપને, તો પછી તમે ભવિષ્યમાં સ્વર્ગના માલિક બનશો. તે નામ લે છે ત્રિવેણીનું અને દાન આપે છે સાધુ સંતોને. હકીકતમાં સંગમ તેને કહેવાશે જ્યાં બધી નદીઓ આવીને સાગરમાં મળે. ત્યાં તો સાગર નથી, આ તો નદીઓ પરસ્પર મળે છે. નદીઓ અને સાગરના મિલનને જ સાચો સાચો મેળો કહેવાય છે. પરંતુ આ પણ ડ્રામામાં નોંધ છે. આમાં ગવર્મેન્ટને પણ રેલવે, મોટર, ગાડી, જમીન વગેરેથી ખૂબ કમાણી થાય છે, તો આ કમાણીનો મેળો લાગે છે. આ વાતોને આપણા બાકો જજ કરી શકો છો, નિર્ણય કરી શકો છો, કારણ કે તમે છો ઈશ્વરીય મત પર. તો કુંભના મેળાનો અર્થ કાઢવો જોઈએ. બાબા નિબંધ આપે છે, જે સમજદાર બાકો છે એમને ઉઠાવવા જોઈએ. નંબર 1, સૌથી સમજદાર તો છે મમ્મા, પછી બીજા છે સંજય, જેમને પછી વેચવા માટે પરચા બનાવવા પડ્યા. આ ત્રિવેણી પતિત પાવની નથી. પતિત પાવન તો સર્વના સદગતિ દાતા એક શિવ બાબા છે. ત્રિવેણીને તો સદગતિ દાતા નહીં કહેવાશે. આ નદીઓ તો છે જ, આવવાની વાત નથી. ગાય છે પતિત પાવન આવો, આવીને પાવન બનાવો, તો આ પરચા કાઢવા જોઈએ, બનાવવા જોઈએ. બહેનો ભાઈઓ, શું પતિત પાવન જ્ઞાન સાગર પરમપિતા પરમાત્મા છે કે આ નદીઓ? આ તો સદૈવ છે. પરમાત્માને તો પોકારાય છે આવવા માટે. હકીકતમાં પતિત પાવન તો એક પરમાત્મા છે. આત્માઓ અને પરમાત્મા અલગ રહ્યા બહુકાળ, એ જ સદગુરુ આવીને બધાને સદગતિ આપી પાછા લઈ જાય છે. જ્ઞાન સ્નાન તો હકીકતમાં પરમપિતા પરમાત્મા પાસેથી કરવું જોઈએ. પાવન દુનિયાની સ્થાપના પરમપિતા પરમાત્મા કરાવે છે. તમે એમને જાણતા નથી. ભારત જ્યારે શ્રેષ્ઠાચારી હતું ત્યારે એમાં દેહી અભિમાની દેવતાઓ રહેતા હતા, તેને શિવાલય કહેવાય છે. હવે કુંભ પર જઈને બાળકોએ પ્રદર્શન લગાવવું જોઈએ. સમજાવવા માટે સમજાવવાનું છે, પતિત પાવન એક બાપ છે. એ કહે છે, હું આવું જ ત્યારે છું જ્યારે પતિતથી પાવન બનાવવાના હોય છે, તો પ્રતિજ્ઞા કરવી પડે. રક્ષાબંધન ભગવાન સાથે સંબંધ રાખે છે, ન કે સાધુ સંતો સાથે. પ્રતિજ્ઞા પરમપિતા પરમાત્મા સાથે કરાય છે, ન કે ત્રિવેણી સાથે. હે બાબા, અમે તમારી શ્રીમદથી પાવન બનવા માટે પ્રતિજ્ઞા કરીએ છીએ. બાપ પણ કહે છે, હું તમને પાવન દુનિયાના માલિક બનાવીશ. આ છે બાબાના ઈશારા. આમાં સર્વિસ કરવા વાળા
ખૂબ હોશિયાર જોઈએ, ચિત્ર પણ બીજા બનાવવા પડે, આના માટે સારો મંડપ લેવો પડે, તમારા દુશ્મન પણ ખૂબ નીકળશે, કોઈ સમયે આગ પણ લગાવવામાં વાર નહીં કરશે, કોઈને ઝઘડો કરવો હોય છે તો ગાળો દેવા લાગી પડે છે, તમારે તો નિરંકારી બની સાયલેન્સમાં રહેવું પડે। બ્રહ્મા કુમારીઓ પ્રસિદ્ધ તો થઈ ગઈ છે, પરચા વગેરે જરૂર વેચવાના છે, કુંભના મેળાનું ખાસ મહત્વ રાખે છે, હકીકતમાં મહત્વ હમણાંનું છે, આ પણ ડ્રામાનો ખેલ છે, ત્યાંથી પણ કોઈનું કલ્યાણ થઈ શકે છે, પરંતુ મહેનત લાગે છે, કાંટાઓને ફૂલ બનાવવામાં મહેનત લાગે છે, કુંભના મેળામાં પ્રદર્શન કરવામાં પણ હિંમત જોઈએ, ઓળખાણ જોઈએ, જે કોઈ વિઘ્ન ન પડે। તમારે સિદ્ધ કરવાનું છે કે પતિત પાવન કોણ છે, મનુષ્ય પાવન દુનિયા સ્વર્ગને યાદ પણ કરે છે, કોઈ મરે છે તો કહેશે ફલાણા સ્વર્ગવાસી થયા, ત્યાં તો ખૂબ માલઠાટ હોય છે, ત્યાંથી પછી અહીં બોલાવીને ખવડાવો કેમ છો। તમે શ્રીનાથના મંદિરમાં જોશો કેટલા માલ બને છે, હવે શ્રીનાથપુરી અને જગન્નાથપુરી હકીકતમાં છે એક જ વાત, પરંતુ ત્યાં શ્રીનાથ દ્વારામાં જોશો તો ખૂબ વૈભવ બને છે, અને જગન્નાથપુરીમાં ફક્ત પિક્કા ભાતનો ભોગ લગાવાય છે, ઘી વગેરે કંઈ નથી પડતો। આ ફરક બતાવે છે, ગોરા છે તો આવો માલ, અને સાવરા એટલે કે પતિત છે તો સુકાયેલા ભાત, રહસ્ય ખૂબ સારું છે। આ બાપ સમજાવે છે, શ્રીનાથ દ્વારામાં આટલો ભોગ લગાવે છે તો પછી પૂજારી લોકો દુકાનમાં વેચે પણ છે, એમને કમાણીનો આધાર પણ તેના પર છે, મળે મફતમાં છે પછી કમાય છે। તો જુઓ કેટલી અંધશ્રદ્ધાની વાતો છે। આ છે ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ, સદગતિ માર્ગ છે। ગંગા સ્નાનથી થોડી સદગતિ થાય છે, ખૂબ યુક્તિથી સમજાવવાનું છે, જેવી રીતે ઉંદર ફૂંક મારીને કાપે છે, ખૂબ જ સયાનક જોઈએ સમજાવવાની, અને પછી સમજવાની, કેટલી નાજુક વાતો છે। મનુષ્ય કહે છે, હે પરમ પિતા પરમાત્મા, તમારી ગતમત તમે જ જાણો, આનો અર્થ તો સમજતા જ નથી, તમારી શ્રીમદથી જે સદગતિ મળે છે તે તમે જ કરી શકો છો, બીજું કોઈ કરી ન શકે, સર્વના સદગતિ દાતા એક છે। સર્વ શબ્દ જરૂર લખવાનો છે, સમજાવાય ખૂબ છે, પરંતુ સમજવા વાળા તો ખૂબ થોડા નીકળે છે, પ્રજા તો ખૂબ બનતી રહે છે, મનુષ્ય ખુદાના નામ પર ખૂબ દાન પુણ્ય કરે છે, તો એક જન્મ માટે ફળ મળી જાય છે, અહીં તો 21 જન્મ માટે મળે છે, ઈશ્વર અર્થ દાન કરવાથી તાકાત મળે છે, આ ઈશ્વરને જાણતા જ નથી તો તાકાત જ નથી રહી। હિન્દુઓના ગુરુ ગોસાઈ તો અનેક છે, ક્રિશ્ચિયનના જોશો તો એક છે, એકનો કેટલો રિગાર્ડ છે, રિલિજન ઇઝ માઇટ, ધર્મમાં તાકાત કહેવાય છે। હમણાં તમે રિલિજનને સમજો છે તો કેટલી તાકાત મળે છે। બાબા કહે છે, બાકો બધાને આ જ વશીકરણ મંત્ર આપો। બાળકોને બાપ કહે છે,
તમે જ્યાંથી આવ્યા છો તેને યાદ કરો તો અંતમતી સો ગતિ થઈ જશે. બાપને યાદ કરવાથી જ પાવન બની શકો છો. પાપ દગ્ધ થશે. બાપ અને વારસાને યાદ કરવાના છે, જેનાથી આખું ચક્ર બુદ્ધિમાં આવી જાય છે. ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા દેના સર્વ સંબંધોથી બુદ્ધિ કાઢી બાપની સાથે જોડવાનો પુરુષાર્થ કરો છો, જે પછી અંત સમયે પણ એ જ યાદ પડે છે. આ બીજા કોઈની યાદ પડી, યાદ આવી તો સજા ખાવી પડશે અને પદ પણ ઓછું થઈ જશે. તો હકીકતમાં કુંભ કલ્પના સંગમને કહેવાય છે, જ્યારે આત્માઓ અને પરમાત્મા મળે છે. પરમાત્મા જ આવીને રાજયોગ શીખવાડે છે. એ છે પુનર્જન્મ રહિત. પરંતુ બાળકો પણ સમજતા નથી, શ્રીમત પર ચાલતા નથી, તો બેડો પાર કેવી રીતે થાય? બેડો પાર થવો અર્થાત રાજાઈ પદ મેળવવું. શ્રીમતથી જ રાજાઈ મળે છે. શ્રીમત પર નથી ચાલતા તો અંતે ખતમ થઈ જાય છે. સજનીઓ સાથે તો ચાલશે, જેમનો દીપક જાગેલો હશે, જેમના દીવા ઓલવાયેલા છે તે સાથે થોડી ચાલશે, અનન્ય બાકો જ ચાલશે. બાકી તો નંબરવાર અંતમાં આવશે. પરંતુ પવિત્ર તો બધા બનશે. સર્વ આત્માઓ પણ એક જ જેવી તાકાતવાળા નથી હોઈ શકતા. દરેક આત્માનો પાર્ટ પોતપોતાનો છે. જેવું એક જેવું પદ નથી મળી શકતું. અંતમાં બધાનો પાર્ટ ક્લિયર થઈ જશે, સ્પષ્ટ થઈ જશે. ઝાડ કેટલું મોટું છે, કેટલા મનુષ્ય છે, મુખ્ય તો જે મોટી મોટી ડાળીઓ છે તે દેખાશે. મુખ્ય છે ફાઉન્ડેશન. બાકી તો પછી આવે છે. એમનામાં તાકાત ઓછી હોય છે. સ્વર્ગમાં બધા નથી આવી શકતા. ભારત જ સ્વર્ગ હતું. એવું નથી કે ભારતને બદલે જાપાન ખંડ સ્વર્ગ થઈ જશે. એવું નથી થઈ શકતું. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાપ દાદાના મા પિતાના લાડલા સિકિલધા જ્ઞાન સિતારા બાળકોને યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. રાત્રિ ક્લાસ છે 24/4/68. બાળકોને સમજાવાયું છે, બીજા ધર્મ સ્થાપક કોઈ બધાનું કલ્યાણ નથી કરી શકતા. એ આવે છે, બધાને લઈ જાય છે, જે લિબરેટ કરી ગાઈડ કરે છે એમનું જ ગાયન છે. એ ભારતમાં જ આવે છે. તો ભારત સૌથી ઊંચો દેશ થયો. ભારતને ખૂબ મહિમા કરવાની છે. બાપ જ આવીને સર્વની સદગતિ કરે છે, ત્યારે જ શાંતિ થાય છે. વિશ્વમાં શાંતિ હતી સૃષ્ટિના આદિમાં. સ્વર્ગમાં એક ધર્મ હતો, હમણાં અનેક ધર્મ છે. બાપ જ આવીને શાંતિ સ્થાપન કરે છે, કલ્પ પહેલાની જેમ કરે છે. આ બાળકોને જ્ઞાન મળે છે તો વિચાર સાગર મંથન ચાલે છે. બીજા તો કોઈનું ચાલતું જ નથી. આ પણ તમે સમજો છો, દેહ અભિમાનના કારણે દેહને જ પૂજે છે. આત્મા પુનર્જન્મ તો જરૂર અહીં જ લેશે ને. હમણાં તમે સમજો છો, પાવન તો એક જ છે.
બાપ જ ગુપ્ત જ્ઞાન આપે છે જેનાથી બધાની સદગતિ થઈ જાય છે। બાકી હનુમાન તથા ગણેશ વગેરે જેવા કોઈ હોતા જ નથી। આ બધાને કહેવાય છે પૂજારી। અચ્છા, રૂહાની બાળકો પ્રત્યે રૂહાની બાપ તથા દાદાના યાદ પ્યાર। ગુડ નાઇટ રૂહાની બાળકોને, રૂહાની બાપના નમસ્તે। ધારણા માટે મુખ્ય સાર, પહેલું છે સજાઓથી બચવા માટે દેહના સર્વ સંબંધોથી બુદ્ધિઓ કાઢી। એક બાપ સાથે બુદ્ધિઓ જોડવાનો છે। અંત સમયમાં બાપ સિવાય કોઈ યાદ ન આવે। બીજું, નિરંકારી બની કાંટાઓને ફૂલ બનાવવાની મહેનત કરવાની છે। શ્રીમદ પર આંધળાઓની લાઠી બનવાનું છે। પાવન બની પાવન બનાવવાના છે। આજનું વરદાન, સમર્થ સંકલ્પો દ્વારા જમાનું ખાતું વધારવા વાળા હોલી હંસ ભવ। જેવી રીતે હંસ કાંકરા અને રતનને અલગ કરે છે, તેવી રીતે આપ હોલી હંસ અર્થાત સમર્થ અને વ્યર્થને પરખવા વાળા। જેવી રીતે હંસ ક્યારેય કાંકરાને ચણી નથી શકતા, અલગ કરીને રાખી દે છે, છોડી દે છે, ગ્રહણ નથી કરતા, એવી રીતે આપ હોલી હંસ વ્યર્થ છોડી સમર્થ સંકલ્પો ધારણ કરો છો। વ્યર્થ તો ઘણા સમય સાંભળ્યું, બોલ્યું, કર્યું, પરંતુ એના પરિણામમાં બધું જ ગુમાવ્યું। હવે ગુમાવવા વાળા નથી, જમાનું ખાતું વધારવા વાળા છો। સ્લોગન છે સ્વયંને ઈશ્વરીય મર્યાદાઓના કંગનમાં બાંધી લો તો સર્વ બંધન સમાપ્ત થઈ જશે। ઓમ શાંતિ।